साबरकांठा જિલ્લાના પ્રાંતિજ બ્રહ્માણી માતાના મંદિરની બાજુમાં મકાનમાં રહેલ સાબરમતી ગેસ્ટ લાઈનને છેલ્લા 4 મહિનાઓથી લેખિત મૌખિક રજૂઆતો બાદ છતાંય હટાવવામાં ના આવતા મંદિર વ્યવસ્થાપકો સહિત ધર્મપ્રેમી લોકોમાં રોષ. પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ બ્રહ્માણી માતાના મંદિર પાસે આવેલ મંદિરના મકાનનું તથા મંદિર ચોકમાં હાલ કામ ચાલુ હોયની ગેસની લાઈન હોય તેને લઈને મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા પ્રાંતિજ ખાતે સાબરમતી ગેસ એજન્સીની લાલિયાવાડી ગેસ કનેક્શન બંધ કરવા માટે અરજી આપી છતાંય કનેક્શન બંધ કરી હટાવવામાં આવતું નથી. 4 મહિના પહેલા મંદિરમાં દાનમાં આવેલ મકાનમાં બહાર લાગેલ ગેસ કનેક્શન લાઈન હટાવવા માટે છેલ્લા 4 મહિનાથી લેખિતમાં ગેસ કનેક્શન કેન્સલ કરવા અને ચાલુ ગેસ લાઈન બંધ કરવા માટે અને લાઈન હટાવી લેવા માટે લેખિતમાં અરજી કર્યા છતાંય અને ફોન ઉપર અવારનવાર કંપનીનો તથા એજન્સીનું ધ્યાન દોરવા છતાંય ગેસ લાઈન કે ચાલુ ગેસ પ્રવાહ બંધ કરવામાં આવતું નથી. એક બાજુ મંદિર સહિત મકાનનું કામ ચાલુ, ગેસ કનેક્શન લાઈન વચ્ચોવચ હોવાથી હોનાર થશે તો જવાબદાર કોણ? ત્યારે અહીં મંદિરનો 11/5/2022 ના રોજ મંદિરનો પાટોત્સવ હોય અને બીજી બાજુ મંદિર તથા મકાનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગેસ લાઈન વચ્ચે હોય કોઈ મોટી હોનાર થશે તો જવાબદાર કોણ? છેલ્લા 4 મહિનાઓથી લેખિત મૌખિક રજૂઆતો કરી કંપનીના માણસો કે એજન્સીના માણસો ડોક્યુએ કરવા પણ આવતા નથી. કનેક્શનનો પ્રોબ્લેમ એવો છે કે પ્રાંતિજ બ્રહ્માણી માતાનું જે મંદિર આવેલું છે જે 42/84 કડવા પાટીદાર સમાજ સંચાલિત છે ને એક ધર્મપ્રેમી એટલે કે નિશિત રમણભાઈ પટેલે પોતાનું ઘર મંદિરના વિકાસ રૂપે દાનમાં આપેલ છે અને એ ઘરમાં ગેસ કનેક્શન બાબતે મંડળ દ્વારા 4-5 મહિના પહેલાં અરજી કરવામાં આવી હતી. તેની કોઈ સચોટ માહિતી નથી, તેની કામગીરી બાબતે કોઈ સચોટ માહિતી નથી. એ કામ ક્યારે પૂર્ણ થશે એ પણ ખબર નથી. ને 11/5 માતાજીનો 5મો પાટોત્સવ આવી રહ્યો છે અને આખો 42/84 કડવા પાટીદાર સમાજ પ્રાંતિજ તેમજ પ્રાંતિજની તમામ બેન દીકરીઓને અમે અહીંયા તેડાવવા જઈ રહ્યા છીએ અને એ પૂર્વે આ કામ પૂરું થાય તો ઘણો ફાયદો રહેશે, પણ હજુ સુધી કામ પૂરું થયું નથી. આટલી અરજીઓ કરવા છતાં આની રજૂઆત આગલા લેવલે થાય એ હું ઈચ્છું. ત્યારે હાલ તો છેલ્લા 4 મહિનાથી મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા લેખિત તથા મૌખિક તથા અવારનવાર ફોન કરવા છતાંય જવાબદાર ગેસ એજન્સી તથા કંપની હાલ તો ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. ઉમંગ રાવલ, ZSTV, પ્રાંતિજ. બ્રહ્માની માતાનું મંદિર, અમે નિશિતભાઈ રમણભાઈ પટેલનું મકાન બ્રહ્માની માઈ મંડળની અંદર લીધેલું છે અને એમને દાન આપેલું છે. હું આ મકાનની અંદર સાબરમતી ગેસ એજન્સીની કનેક્શન લીધેલું છે. હવે અમારે એ મકાન રિપેર કરાવવાનું છે અને રિપેર કરવાનું કામ ચાલુ છે અને અમે 3 મહિના પહેલાં અરજી આપી છે ગેસ કનેક્શન કેન્સલ કરવા બાબતની અંદર. રૂબરૂ આપી રહ્યા છો એની ઓસીબી અમારી જોડે છે, છતાં બી આજે 4 મહિના થયા અને ત્યાંથી કોઈ અમને જવાબ આપતું નથી અને કેન્સલ કરવા માટે કોઈ આવતું નથી. વારંવાર ફોન કર્યા તો પણ કોઈનો કોઈ નિકાલ આવતો નથી. અને અમારે 11/5 પાટોત્સવ છે, એ પાટોત્સવની અંદર ઘણી માણસોની ભક્તોની હાજરી આપવાની છે અને કંઈક થાય એ તો ખુલ્લું છે, કંઈક થાય હુનારા થાય તો જવાબદારી કોની? તો અમારી એક નમ્ર વિનંતી છે તો જે તે અધિકારીઓ આવીને અમારું જે ગેસ કનેક્શન કેન્સલ કરવાનું છે એના માટે યોગ્ય પગલાં ભરાય એવી અમારી વિનંતી છે. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર,
કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, આઈયુઆઈ ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમ ની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, એમડી, ડીજીઓ, લેપ્રોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, એમબી, ડીજીઓ, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર, એક સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.